छूट आपेली हती अने आ बे दिवसथी मौखिक सूचना सीपी साहेब द्वारा आपवामां आवी छे ट्राफिक शाखा ने कि भाई सीटी में कोई बसों भारे वाहन अंदर प्रवेश देवा नहीं देवा ये अमने आ बे दिवस थी खबर पड़ी अने अत्यारे पेसेंजर पण बहार उतारे छे। खास करीने क्या रूट पर प्रवेश छे ते प्रतिबंध करवामां आव्यो छे क्या समय सुधी? समय तो सवारे 9 થી તો રાતના 9 સુધીનો છે। સિટીમાં પ્રવેશ તો પહેલાંય આપતા નથી, આજે આપતા નથી। ખાસ કરીને જે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં સવારથી 9 થી તો રાતના 9 લગીની પ્રવેશ બધી સંપૂર્ણ બંધ કરવામાં આવેલી છે। અગાઉ વાત કરવામાં આવી હતી જ્યારે સમાધાન થયું હતું ત્યારે પોલીસ દ્વારા કે તમારે જ્યાં સિટીમાં બસ પાર્ક કરવામાં આવે તેના માલિકી અથવા માલિકી સહમતિ પત્ર છે તે રજૂ કરવાનું રહેશે, જે તમારા દ્વારા રજૂ કરવામાં નથી આવ્યું। ના, વચ્ચે જ્યારે અમને સહમતિ જ્યારે આપી ત્યારે અમારા ધારાસભ્ય પણ 3 ધારાસભ્યો પણ સાથે હતા, સેના પ્રમુખ પણ હતા અને મહામંત્રી પણ હતા, સીપી સાહેબ સાથે અને અમારું સંગઠન બધું સીપી સાહેબ સાથે અમારે જ્યારે લાઈવ મિટિંગ થઈ અને બધા ચેમ્બરમાં બેઠા ત્યારે સહમતિ છે 6 મહિનાનું। પણ આ તમે જે મને કીધું કે જમીન માલિકનું દસ્તાવેજ પુરાવા નથી આપ્યા ત્યારે આવી કોઈ ચર્ચા નથી થઈ, પણ 15-20 દિવસ થયા પછી અમને ટ્રાફિક શાખામાંથી ફોન આવ્યો કે સીપી સાહેબનું એવું કેવું છે કે તમે લોકો પાર્કિંગ ક્યાં કરશો અને કઈ રીતે આપશો તો તમે અમને જણાવો, એટલે અમે ટ્રાફિક શાખા સાથે લઈ ગયા, ડીસીપી સાહેબને સાથે લઈ ગયા અને અમે માધાપથી ગીનલે ચોકડી જે કાંઈ રૂટ હતો એ અમે રૂટ એને બતાવ્યો અને ક્યાં ક્યાં તમે પાર્કિંગ કરશો તો એ કે તમે અમને બતાવો, તો અમે કીધું અમને તમે 4-5 દિનો મૂલ્ય તમે આપો, અમે કોઈ આવી જગ્યા હશે અમે ગોતી લઈ, જે કરીને અમારા પછી અમને રહ્યા ચોકડી પાસે અમારા પ્રશ્ન એક સંબંધના હિસાબે ઓછામાં ઓછી 2000 વાર જગ્યા છે રૈયા ચોકડીથી અંદર જઈને આપણે પેટ જે રૈયા ચોકડી કે પેટ્રોલ પંપના પાછળના ભાગમાં છે 2000 વાર જગ્યા છે અને એ માલિકનો અમે કોન્ટેક કર્યો, અમારે એક પ્રશ્ન સંબંધના હિસાબે અમને એને કીધું કાંઈ વાંધો તમે લોકો પાર્કિંગ કરો અને તમને આ જગ્યા અમે તમને આપી છીએ, પણ અમારે કે માલિકનો અમે આભાર માની છે કે આ અમને સુવિધા એને આપી, અમે ત્યાં પાર્કિંગ કરી, અમારે એક રૂપિયો લેતા નથી, એક સંબંધના દાવે અમને આ પાર્કિંગની આ વ્યવસ્થા અમે કરી હતી અને આ વ્યવસ્થા અમારે થઈ ગઈ અને આગળ અમે જેટ બ્લુ છે આરએમસીનું ગ્રાઉન્ડ છે ત્યાં પણ અમે બસો અમે રાખી છે કે આમથી આવે તો ત્યાં બસો અમે રાખી દઈ, પણ આ વસ્તુ અમને પાર્કિંગ જેવું મળી ગયું, અમે ટ્રાફિક શાખાને જાણ કરી, સીપી સાહેબને જાણ કરી અને એ લોકો લખાણ બખાણ કરીને કમ્પ્લેટ કરી અને ફોટા પાડી લીધા અને સ્થળ પર લઈ ગયા અને વિડીયો ઉતારી લીધો કે ઓકે પાર્કિંગ બરાબર, અને ટ્રાફિક શાખાએ સીપી સાહેબને પોઝિટિવ રિપોર્ટ મોકલી દીધો કે આ લોકોએ પાર્કિંગની વ્યવસ્થા કરી છે અને જ્યારે એ લોકોને બસ ઉપડવાનો ટાઈમ થશે ત્યારે અમે અમારી બસો ત્યાં લઈ આવશું, અને હકીકતે જોવો ને તો અમારી બસો છે ને કે આખાદીમાં 20-25 બસો માન આવે, બાકીની બસો તો જૂનાગઢથી આવતી બારોબાથી વહી જાય છે, એટલે આ એક બસને ટાર્ગેટ બનાવવામાં આવે છે, પબ્લિકને હેરાન કરવાની આ વાત આવે છે। બસના હિસાબે કોઈ ટ્રાફિક સમસ્યા નથી, તમે વિચારો કે ભાઈ આ ટ્રાફિક સમસ્યા શું કામે થાય છે, ખાલી બસ શું કામે, તમે ચેક કરો, તમે નીચે લગી જુઓ, તમારે જે રોડના ડિવાઈડર છે એ તમે એ ડિવાઈડર તમે ના કરો અને તમે BRTSનો જે આપણે બસનો જે રૂટ છે માધાપરથી ગોંડા ચોકડીનો એ પણ એટલો બધો પોરો રસ્તો નાનો છે અને BRTSના હિસાબે આ ટ્રાફિક સમસ્યા જાય છે, જ્યાં સર્કલ આવે ત્યારે BRTSની બસ આવે ત્યારે બસ નીકળવા માટે ત્યાં સુધી બીજા વાહનને ઊભા રાખે, એક વાહનને ઊભા રાખે, એના હિસાબે આ ટ્રાફિક સમસ્યા થાય, બસના હિસાબે થાતી નથી। આ 2 દિવસથી અમને ખ્યાલ આવ્યો છે, હજી અમે સીપી સાહેબની મુલાકાત લીધી નથી, પણ મને સંપૂર્ણ ભરોસો છે કે સીપી સાહેબની મુલાકાત લઈશ, એમની સાથે ચર્ચા કરી અને એને હું વિશ્વાસમાં લઈશ કે સાહેબ તમે કયો અમે બધું કરવા ગયા છીએ પણ અમને મોકો આપો, કેમ કે હજી નવા રિંગ રોડ પર કોઈ જાતનું ડેવલપ નથી, તમે જાતે જાઓ, મીડિયા પણ જાતે જાઓ, રોડ નાનો છે, હાઈવે છે, ત્યાં હજી કોઈ ડેવલપ નથી અને અમે જો ત્યાં બસો રાખશું અમને વાંધો નથી, બસો અમે રાખી પબ્લિક હેરાન થવાની, કાલ હવે રોડ નાનો હાઈવેનો છે, કાંઈ એક્સિડન્ટ થાય બનાવ જાય આનો જવાબદાર કોણ છે? હું સીપી સાહેબને કહું, આપને વિનંતી કરું, તમે નવા રિંગ રોડની વિઝિટ કરો, મીડિયા લોકોને કહું છું તમે ત્યાં જાઓ અને શૂટિંગ ઉતારો બતાવો, અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને હું વિનંતી કરું છું, ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ તમે અમને સપોર્ટમાં આવો, આ પબ્લિક હેરાન થાય છે, તમે વેપારી એસોસિએશનના પ્રમુખ છો તો તમારે આ નિર્ણય જે સીપી સાહેબે કર્યો તો ચેમ્બર ઓફ કોમર્સે આવવું જોઈએ મેદાનમાં અને જનતાએ પણ મેદાનમાં આવવું જોઈએ, અમે આ લડાઈ અમારી પોતાની નથી,
અમે પબ્લિક આડું અમે લડાઈ લઈ ગયા પબ્લિકની સુવિધા માટે, પબ્લિક લૂંટાય નહીં, કોઈ ખરાબ બનાવ ન બને, આ એની લડાઈ છે. એટલે રિક્ષાવાળા બે ફાર્મ લૂંટ થાય છે. એટલે સીપી સાહેબને મારી વિનંતી છે કે તમે પબ્લિકના હિતમાં આ નિર્ણય લઈ અને 150 ફૂટને જે સમય ચાલુ છે ચાલુ રહેવા દો. અને હું અમારા શહેર પ્રમુખ છે મુકેશભાઈ દોશી અને ધારાસભ્ય જેને મારે વાત કરી હોય, અને હું ગાંધીનગર હર્ષ સંઘવી સાહેબની પણ મુલાકાત લઈશ.